સુરતમાં ગરીબોના હકના અનાજની ચોરી કરનારો સામે પોલીસે લાલ આંખ કરી છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે ઉત્તરાયણ પોલીસ મથકમાં નોંધાયેલા અનાજ ચોરી કેસમાં વધુ બે આરોપીને ઝડપી પાડ્યા છે. સુરતના ઉત્તરાયણ પોલીસ મથક વિસ્તારમાં અનાજ ચોરીની ઘટના બની હતી. ઉત્તરાયણ બ્રિજ પાસેથી 17 એપ્રિલે ઉત્તરાયણ પોલીસે 1,25,000 રૂપિયાની સરકારી અનાજ સાથે ટેમ્પો પકડી પાડ્યો હતો. આ સરકારી અનાજની કાળાબજારી થતી હોય જે મામલે ઉત્તરાયણ પોલીસે અગાઉ એક આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યારે અનાજ ચોરી મામલે ભાગતા ફરતા વધુ બે અનાજ ચોરો જેમાં ટેમ્પો ચાલક મહેશ માલાણી અને છલદીદાસ દેસાવલેને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા હતા. તો છબીરદાસ લોટને વેપર ઇવન પણ સામે આવ્યું છે. 17/4/2023ના રોજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના અધિકારીઓ નાઇટ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન એક શંકાસ્પદ અશોક લેલેન ગાડી જે સસ્તા અનાજના જે ચોખ્ખા આવે એની સાથે એને પકડી પાડવામાં આવેલ. એના ડ્રાઈવર પાસે એના બિલ આધાર પુરાવા માગતા એની પાસે નહીં હતા. આ દરમિયાન જે ચોખ્ખા મળેલા હતા 100 કટા જે ચોખ્ખા મળેલા હતા એની કિંમત 1,12,000 ઉપરની થતી હોય અને આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ હોય. મામલતદાર શ્રી અડાજણને આ બાબતે જાણ કરવામાં આવેલી. મામલતદાર અડાજણે એની પ્રાથમિક તપાસ કરેલી. આ દરમિયાન મામલતદાર અડાજણને ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની અંદર 5/5/2023ના રોજ આવશ્યક ચીજ વસ્તુ ધારા હેઠળ અલગ અલગ આરોપીઓ એની અંદર કિશન ખટીક, એનો ભાઈ છે દિનેશ ખટીક, એક હસમુખભાઈ સૂચક તેમજ મહેશ માલાણીના વિરુદ્ધમાં આવશ્યક ચીજ વસ્તુ ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ. આ ગુનાની ગંભીરતા જોતાં મહેરબાન પોલીસ કમિશનર સાહેબે આ ગુનાની તપાસ છે એ ક્રાઇમ બ્રાન્ચને સુપ્રત કરવામાં આવેલી હતી અને PI નીરવ બારોટના માર્ગદર્શન હેઠળ અને એના સુપરવિઝન હેઠળ આ ગુનાની તપાસ છે એ PSI મેડા ચલાવી રહેલા હતા. આ ગુનાની તપાસ ચાલતી હતી એ દરમિયાન PSI મેડા અને એમની ટીમને એક સ્પષ્ટ હકીકત મળે છે કે આ ગુનાની અંદર જે મામલતદાર પાસે બિલ રજૂ થયા છે એ ખોટા છે અને પાછળની તારીખમાં બનાવેલા છે. એને લઈને એના પુરાવા ભેગા કરવામાં આવે છે અને એ પુરાવા ભેગા કરવામાં ક્રાઇમ બ્રાન્ચના PSI મેડાને સફળતા મળે છે. જેથી કરીને જ્યારે ટેમ્પો પકડાયેલો હતો 17/4 અને એ બાદ જે બિલ બનાવવામાં આવેલા હતા એ બિલ પાછળની ડેટના બનાવવામાં આવેલા હતા. આના પુરાવા મળતા નામદાર કોર્ટની અંદર IPC કલમ 465, 467, 468, 120B તેમજ 34 મુજબના સેશન ટ્રાઇબલ કલમોનો ઉમેરો કરવામાં આવેલો હતો. જે કિશન ખટીક છે આ ગુનાનો જે માસ્ટરમાઇન્ડ છે જ્યારે ટેમ્પો પકડાય છે ત્યારે એમની સાથેના જે ઓળખીતા છે છબીલદાસ પટેલ, છબીલદાસ દેસાવલ એનો કોન્ટેક કરે છે કે અમારો ટેમ્પો પકડાયેલો છે, અમારે ખોટા બિલની જરૂર છે. પણ જે છબીલદાસ છે એ પોતે લોટનો વેપાર કરતો હોય તો પોતે બિલ આપી શકે એમ ન હોય. જેથી કરી એના એક પરિચિત છે એનું નામ છે હસમુખભાઈ સૂચક, એનો કોન્ટેક કરાવે છે અને એની પાસેથી ખોટું બિલ પાછળની તારીખમાં મેળવે છે. આના પુરાવા મળતા અલગથી કલમોનો ઉમેરો કરવામાં આવેલ છે. દરમિયાન આ ગુનાના જે આરોપીઓ છે એક મહેશ માલાણી જે ટેમ્પો ડ્રાઈવર હતો તેમજ જે બિલ બનાવવામાં મદદરૂપ થનાર છે એ છબીલદાસ દેસાવલ, આ બંનેની હકીકત મળતા એ બંનેને પકડી પાડવામાં આવેલ છે અને નામદાર કોર્ટમાંથી 2 દિવસના રિમાન્ડ લેવામાં આવે છે. બાકીના જે આરોપીઓ છે દિનેશ ખટીક અને એનો ભાઈ કિશન ખટીક એને પકડવા માટેની તજવીજ ચાલુ છે. સુરતમાં છેલ્લા ઘણા સમયથી અનાજ ચોરી કૌભાંડ ચાલી રહ્યો છે. જોકે પુરવઠા વિભાગના આંખડા કાન વચ્ચે હવે પોલીસે અનાજ ચોરો સામે પણ લાલ આંખ કરી છે. ત્યારે હવે એ જોવું રહ્યું કે પુરવઠા વિભાગ આવા અનાજ ચોરો સામે કેવા પગલાં લે છે. અઝર કુરશી સાથે પ્રકાશ વાળા.